નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે તમે આ વિષયના વિડીયો એક સાથે પણ જોઈ શકો છો. તેના માટે વિડીયો નીચે મારી ચેનલનું નામ છે, તો ચેનલમાં જઈ પ્લેલિસ્ટમાં જશો તો આ વિષયના વિડીયો એક સાથે જોઈ શકશો. તો વિદ્યાર્થીઓ, ગયા વિડીયોમાં આપણે શીખ્યા હતા ગુજરાતી ધોરણ 9નો પાઠ નંબર 22 બોળો. આજના વિડીયોમાં આપણે આ પાઠનો સ્વાધ્યાય શીખીશું. તો સ્વાધ્યાયમાં સૌથી પહેલો પ્રશ્ન છે, પ્રશ્નની નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. તો પહેલો પ્રશ્ન છે, સોંડાના અંતરમાં કેમ ફાળ પડી? તો જવાબ આવશે, રાજા કેદમાં નાખશે તેવા ભયના કારણે. બીજો છે, બોળો જમ્યાના બદલામાં રાજાએ સોંડાને શું આપ્યું? તો બી અને સી, એટલે કે 12 સાતાની જમીન અને 4 ભેંસો તથા 12 બળદ અને 20 કળશી બાજરો. ત્રણ નંબર છે, બચ્ચાની ગાળો તો માવતરની ને ઉલટી મીઠી લાગે, આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય મહારાજા વજેસિંહજી બોલે છે. ચાર નંબરનું છે, ભગવાન અમને કોઈ દી ભાવનગર ન બતાવે, વાક્યમાં સોંડાનો ભાવ. તો વાક્યમાં સોંડાનો ભાવ છે, ભાવનગરના રાજા ખૂબ જ ક્રૂર હતા. પછી છે, કારણ આપો. તો પહેલું છે, સોંડાએ ઘરવાળીને કહ્યું, હવે આપણા તો રામ રામ સમજવા. કારણ કે? તો જવાબ છે, ઘોડે સવારના ગયા પછી બીજે દિવસે સોંડો શિરામણ કરીને વાડીએ જવા નીકળ્યો ત્યારે બે હથિયાર બંધ ઘોડેસવાર આવ્યા. એમણે સોંડા અંગે પૂછપરછ કરી. સોંડાએ ધડકતા હૃદયે પોતાનો પરિચય આપ્યો. ત્યારે ઘોડેસવારોએ જણાવ્યું કે ઠાકોર વજેસિંહજીએ તમને ભાવનગર તેડાવ્યા છે. આ સાંભળીને તેના અંતરમાં ફાળ પડી. તેને આગલા દિવસની વાત યાદ આવી. તેને થયું કે પેલા અસવારે જરૂર ઠાકોરને બધું કહી દીધું હશે, એ ઠાકોર તેને જેલમાં પૂરી દેશે. આથી સોંડાએ ઘરવાળીને કહ્યું, હવે આપણા તો રામ રામ સમજવા. બીજો પ્રશ્ન છે, સોંડાની વાત સાંભળી મહારાજા વજેસિંહજીની છાતી ફૂલાવા લાગી. કારણ કે? તો જવાબ આવશે, વજેસિંહજી માનતા હતા કે પ્રજા પોતાના છોરું છે અને છોરુંને કાંઈ દુઃખ હોય તો એ દુઃખ રડવાનો તેમને હક છે. આગલા દિવસે સોંડાએ કળકળતા હૃદયે ગાળો આપીને પોતાની વ્યથા રજૂ કરી હતી. પ્રજાવત્સલ મહારાજાએ કચેરીમાં ઉપસ્થિત અમીરો અને અમલદારોને આગલા દિવસની ઘટના જણાવતા કહ્યું કે આ ભોળા સોંડાએ વગર ઓળખીએ અમને કેવા આદરમાન આપ્યા હતા. એણે ખવડાવેલો મીઠો બોળો અને એથી મીઠો અને સાચુકલી ગાળો એવી મજા અમને મહેલની મીઠાઈ ખાતા પણ નથી આવી. આટલું બોલતા મહારાજા વજેસિંહની છાતી ફૂલાવા લાગી. પ્રશ્ન નંબર 3 છે, નીચેના પ્રશ્નના 7 8 લીટીમાં ઉત્તર આપો. તો પહેલું છે, મહારાજા વજેસિંહની ઉદારતાને તમારા શબ્દમાં વર્ણવો. તો જવાબ આવશે, એક વખત ભાવનગરના મહારાજા વજેસિંહજી ઘોડે સવાર બનીને ભૂંભલી ગામે સોંડા નામના ખેડૂતની વાડીમાં આરામ કરવા રોકાયા. એમને ભૂખ લાગતા સોંડાએ પોતાના ભાગનો બધો બોળો એમને ખવડાવીને એમનું પેટ ઠાર્યું. એ દરમિયાન સોંડાએ પોતાની આપવીતી કહી. તેણે ઠાકોર વજેસિંહજીને ઘણી ગાળો પણ દીધી. તેને ખબર ન હતી કે આ અજાણ્યો ઘોડેસવાર ઠાકોર વજેસિંહ પોતે જ છે. ઠાકોર સોંડાની નિખાલસ વાણીથી પ્રભાવિત થયા, કેમ કે એના શબ્દોમાં વ્યથા હતી. ઠાકોર વજેસિંહજી ઉદાર દિલે એના આતિથ્યની અને નિડરતાની કદર કરી અને ત્રાંબાના પતરા પર તેને
જાગીર લખી આપી। આવો જ એક પ્રસંગ સમઢિયાળા ગામમાં બન્યો। શિકારીના વેશમાં વજેસંગજી ઘોડા પર ટૂંકે રસ્તેથી ખેતરમાંથી પસાર થઈ રહ્યા હતા। એ રસ્તેથી પસાર થતા એક કણબીના ખેતરનો ઊભો મોલ ચગદાઈ ગયો। આ જોઈને કણબીની ડોશીએ ઘોડે સવારને બે ચાર ગાળો સંભળાવી અને સહેજ પણ ડર્યા વગર ડોશીને બાપુ વજેસંગ પર કરેલો વિશ્વાસ છે એ જણાવી કેટલો વિશ્વાસ છે એ જણાવી દીધું। વજેસંગજી ડોશીની નીડરતાથી પ્રભાવિત થયા અને એ ડોશીના કુટુંબને કાયમની પટલાઈ તથા જમીન ઇનામમાં આપ્યા। છેલ્લો પ્રશ્ન છે, સોંડાની મહેમાન ગતિનું વર્ણન કરો। તો જવાબ થશે, ઠાકોર વજેસંગજી એક અજાણ્યા ઘોડે સવાર બનીને સોંડાની વાડીએ આવ્યા। ધગધગતા તાપમાં એમને આરામ કરવો હતો। સોંડાએ ધોરિયાની લીલી ધ્રો ઉપર ખાટલો ઢાળી દીધો। કોસ હાંકતા હાંકતા સોંડાએ ખેડૂતની દયનીય હાલતનું વર્ણન કર્યું। એની વાણીમાં કડવાશ હતી। એણે રાજાને ખૂબ ગાળો દીધી, પણ રાજાને એનું સહેજ પણ માઠું લાગ્યું નહીં। ઘોડે સવારને ખૂબ ભૂખ લાગી હતી, એટલે એણે સોંડા પાસે ખાવાનું માંગ્યું। એની પાસે ધાન તો હતું નહીં, એની પાસે છાશની અંદર થૂલું નાખીને બનાવેલો બોળો હતો। પાંદડાનો દળિયો બનાવી એમાં એણે બોળો ખાવા આપ્યો। તાપમાં તપી ગયેલા ઘોડે સવારને આ ખાટો અને શીતળ બોળો મીઠો લાગ્યો। ઘોડે સવાર જ્યારે વધારે બોળો માંગ્યો ત્યારે કેમ મારે ખાવાય નથી રહેવા દેવું ને, એમ કહી સોંડાએ બાકીનો બધો બોળો મહેમાનને આપી દીધો। આમ સોંડાએ અજાણ્યા ઘોડે સવારની સારી મહેમાન ગતિ કરી। તો વિદ્યાર્થી મિત્રો, અહીં પાઠનો સ્વાધ્યાય પૂર્ણ થાય છે।